સાબરકાંઠા જિલ્લાની હરિયાળો બનાવવા હિંમતનગરના ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાના નિયમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપ આજે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા આ વખતે જિલ્લાના દરેક ગામે ગામ જઈને વ્યક્તિ દીઠ 1 વૃક્ષ રોપવા કટિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિન ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગા અભ્યાસોને રોપા વિતરણ કર્યા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33,000 રોપા વિના મૂલ્યે વિતરણ કરાયા છે, જ્યારે 11,500થી વધુ રોપા ₹1,00,000ના ચલણથી વિતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમહોર, સરગવો, વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફરાવ વૃક્ષ જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબો, આંબરા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. નગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જીલરાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. હું પ્રજ્ઞાબેન ગોસ્વામી હિંમતનગર વિસ્તરણ રેન્જ માં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું. અમારી વિસ્તરણ રેન્જ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે. એમાં એક ધાણધા વન ચેતના જે અમારી નર્સરી છે, એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે. એમાંથી 45,000 જેવા રૂપા આજ સુધી વિતરણ થયેલા છે. બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનો ટાર્ગેટ છે. એમાં 40,000 જેવા રૂપા વિતરણ થયેલા છે. આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે. મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે. ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ, આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ઘરી ઘરી, ગલી ગલી, શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે. અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે. અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે. બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે, એટલે જાગો અને